આગળ વધીએ સમાચાર રાજકોટથી કે જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ અશોક ડાંગરે દાદાગીરી કરી છે. અશોક ડાંગર અને જિલ્લા કલેક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ચાલુ વિડીયો કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા ઘૂસી આવ્યા અને કોંગ્રેસના નેતા ઘૂસી જતા કલેક્ટર પણ ગુસ્સે ભરાયા હતા, તો પોલીસે કોંગ્રેસના નેતાઓને બહાર કાઢવાની ફરજ પડી. ત્યારે સવાલ તે છે કે શું રાજકોટ કોંગ્રેસના પ્રમુખને કોઈનો ડર નથી? શું કલેક્ટરની આમન્યા પણ નહીં જાળવે હવે કોંગ્રેસ? અને રજૂઆત કરવાની હોય તો શું આવી રીતે રજૂઆત કરી શકાય? ત્યારે શું અશોક ડાંગરને કાયદાની પણ કંઈ જ પડી નથી? તે સવાલો ઉઠી રહ્યા છે અશોક ડાંગરના અવ્યવહારને જોતા. તો અમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટ કોંગ્રેસના અધ્યક્ષ અશોકભાઈ ડાંગર. અશોકભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાક ઉપર. સવાલ તે છે કે તમારે રજૂઆત જ કરવી હતી, તો અન્ય કોઈ રસ્તો હોઈ શકતો તો રજૂઆતનો? ચાલુ વિડીયો કોન્ફરન્સમાં જતા રહેવાનો કયો રસ્તો હોઈ શકે? પહેલા તો તમારી વાત એ જ ખોટી છે કે અમે દાદાગીરી કીધી છે. તમારો જે શબ્દો તમે પ્રયોગ કર્યો છે ને, એનો હું અહીંયા બેઠા આજે તમારી ચેનલ દ્વારા સખત વિરોધ કરું છું, કારણ કે અમે કોઈ દાદાગીરી કરવા ત્યાં ગયા જ નહોતા. જી અશોકભાઈ, તેમાં એવું છે કે જ્યારે આપણે કંઈ બોલતા હોઈએ ને ત્યારે ધ્યાન ન આવે. અગર આપને જોવું હોય તો અમે આપને ફરી એક વખત વિડીયો સંભળાવી અને બતાવી પણ શકીએ છીએ. અને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ માફી માંગવી પડી તમારા વ્યવહાર માટે. તેમણે પણ કહેવું પડ્યું કે અમને માફ કરો, અમે બાદમાં આવીશું. નહીં નહીં નહીં, જરાય નહીં. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોઈ માફી નથી માંગી કે ઇન્દ્રનીલભાઈનો પ્રશ્ન નથી. આ પ્રશ્ન સવારે 9:30 વાગ્યાનો ચાલુ છે, એની તમને ખબર જ નથી. તમે વન સાઈડ આ રિપોર્ટિંગ ચાલુ કર્યું છે. નહીં નહીં, પણ સવારથી તમારા પ્રશ્ન ચાલતો હતો તે હોઈ શકે, પણ કલેક્ટર પણ કામમાં વ્યસ્ત હોઈ શકે. કલેક્ટરને પણ ઘણા બધા કામ હોય, તો તેમની મીટિંગની વચ્ચે જતા રહેવું તે કેટલું યોગ્ય આપના મતે? તો કલેક્ટર કલેક્ટરશ્રી અમને ટાઈમ નહોતો આપવો જોતો. કલેક્ટરશ્રીએ બપોરે 2 વાગે અમને ટાઈમ આપ્યો હતો કે 4 વાગે તમે આવો. 4 વાગે એટલે જ અમે ગયા હતા, અમે ઓચિંતાના ત્યાં જઈ ચડ્યા નહોતા. જી, પણ જે વિડીયો અમારી પાસે આવ્યો છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે ભલે એમણે તમને ટાઈમ આપ્યો હશે, અવશ્ય ટાઈમ આપ્યો હશે, પણ તેમ છતાં તેમની મીટિંગ હજુ ચાલુ હતી. તો તમે થોડો વેઇટ કરી શકતા હતા, થોડી રાહ જોઈ શકતા હતા કે હા, હજી 1.5 કલાક આપણે વેઇટ કરી લઈએ એમની મીટિંગ પતે, પછી રજૂઆત કરીશું. તમે પહેલા સાંભળો, અમને જ્યાં ગયા અમને ડીસીપી રાજા સાહેબ ઉપર લઈ ગયા. ત્યાર પછી અમને ડેપ્યુટી કલેક્ટરને મળવાનું કીધું, એટલે અમે ડેપ્યુટી કલેક્ટરશ્રીને મળવા ગયા. તો ડેપ્યુટી કલેક્ટરશ્રીએ એમ કીધું કે મને તો કોઈ વાતની ખબર જ નથી, તમે શેના માટે આવ્યા છો? હવે આ રીતની જો પ્રજાના પ્રશ્ને અને લોકોના પ્રતિનિધિઓની વાતને જો હાસ્યાસ્પદ ગણવામાં આવતી હોય તો એનો કોઈ અર્થ જ નહોતો. અને વિડીયો કોન્ફરન્સની જે વાત કરવામાં આવે છે, જે તમે બતાવો છો, દરવાજો ખુલ્લો છે, કોઈ દરવાજો ખોલીને અમે અંદર નથી ગયા. ડેપ્યુટી કલેક્ટરની ઓફિસ એમની સામે જ છે, અમે અંદર ગયા. અમે કીધું કે આ બહાર આવો, તો કે કોન્ફરન્સ, એટલે એણે સીધું કીધું ગેટ આઉટ. ગેટ આઉટ શબ્દ ઉપર જ પ્રશ્નનો ઉપસ્થિત થયો કે ભાઈ તમે ગેટ આઉટ કઈ કેવી રીતે શકો? જી જી, અમારી અમારી સાથે અશોકભાઈ, આપ અમારી સાથે આઈએએસ ઓફિસર જો આવી રીતે જ ગમીને યારે વર્તન કરતો હોય પ્રજાના પ્રતિનિધિ સાથે. જી જી અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમારી સાથે રાજકોટ ભાજપના અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી પણ જોડાઈ ગયા છે. કમલેશભાઈ, અશોકભાઈ કહી રહ્યા છે કે સવારથી તેઓ સમય માંગી રહ્યા હતા, પણ સમય ન આપ્યો અને બાદમાં રજૂઆત કરવા ગયા ત્યારે કહેવામાં આવ્યું કે અમને તો હવે કોઈ વાતની ખબર જ નથી, ડેપ્યુટી કલેક્ટરે તેવું કહ્યું, તેથી તેમને ગુસ્સો આવ્યો અથવા તો તેમને રોષ આવ્યો અને તેમણે આ પ્રકારનું વર્તન કર્યું. નહીં નહીં, બનાવ બન્યો પછી મારે કલેક્ટરશ્રી સાથે વાત થઈ છે. કલેક્ટરશ્રીએને સમય આપ્યો હતો, મુખ્યમંત્રીશ્રી રાજકોટમાં હોય એનો કાર્યક્રમ હતો, એ પૈકીની પ્રોટોકોલ વ્યવસ્થામાં તમામ અધિકારી રોકાયેલા હતા, એટલે કલેક્ટરશ્રી કાયમી એને મળતા ના હોય છે અને મુખ્યમંત્રીશ્રીના પ્રતિનિધિ તરીકે જ કલેક્ટર હોય છે. તો કોઈ પણ પ્રશ્ન હોય તો અગાઉથી સમય લેવો જોઈએ, એ વ્યાજબી ગણાય. અને આ પ્રકારે સીધે સીધી જઈ અને અધિકારી સાથે વર્તન કરવું યોગ્ય નથી. પણ તેમણે કહ્યું કે તેમણે અગાઉથી સમય લીધો હતો, પણ તેમ છતાં તેમણે સમય આપ્યા હોવા છતાં યોગ્ય તેમની સાથે વર્તન ન કરાયું, તેના ઉપર આપ શું કહેશો? નહીં, મારે પણ કલેક્ટરશ્રી સાથે વાત થઈ છે, એવી કોઈ વાત નથી. ઉપર જઈને સીધા ઉપર ચડીને કલેક્ટર ઓફિસમાં જવાની વાત છે અને ત્યાં પણ વિડીયો કોન્ફરન્સ શરૂ હતી, એટલે તંત્ર એની રીતેનું કામ કરતું હોય
તો સ્વાભાવિક રીતે લોકશાહીમાં લોકોને મળવા માટે જ અધિકારી કે પદાધિકારી હોય છે, પણ એની એક વ્યવસ્થા હોય છે, એ રીતે એને મળવું જોઈએ. એ એ એની બદલે હું તમને કહું કે 5-15-25 મિત્રો છે એ પોલીસ બોર્ડર ધોરીને સીધે સીધા ઉપર જાય એ વ્યાજબી નથી. તો અમારી સાથે હાલમાં અશોકભાઈ પણ જોડાયેલા છે, તમે તેમને આ બાબતે કંઈ કહેવા માંગો છો? તમે ટીકા ટિપ્પણી કરશો? સવાલ નથી. અશોકભાઈ છે, અશોકભાઈ સાથે મેં પણ કામ કર્યું છે. અશોકભાઈને ખ્યાલ છે કે મુખ્યમંત્રીશ્રીને મળવું હોય તો સ્વાભાવિક રીતે એનો સમય માંગવો પડે. મુખ્યમંત્રીશ્રીને મળવું હોય કે મુખ્યમંત્રીનું કોઈ પણ કામ હોય તો જે તે જિલ્લા કલેક્ટર એના પ્રતિનિધિ તરીકે કામ કરતા હોય છે ત્યાં કોઈ પણ આવેદનની કોપી આપે તો સ્વાભાવિક રીતે મુખ્યમંત્રીશ્રીને મળતી હોય છે. આ લોકશાહીમાં આ પદ્ધતિ હોય છે. આ પદ્ધતિથી પર ઉઠીને આપણે કરવા જઈએ ત્યારે જ અધિકારી અને કોઈ રાજકીય પક્ષના કાર્યકર્તા વચ્ચે વિવાદ થતો હોય છે. જે અશોકભાઈ જે કહી રહ્યા છે કમલેશભાઈ, તેના ઉપર આપનું શું કહેવું છે? તેમનું કહેવું છે કે એક સિસ્ટમ હોય છે કોઈ પણ અધિકારી સાથે વાત કરવાની કે તેમને મળવાની. કમલેશભાઈના વાતની ખબર જ નથી એટલે કમલેશભાઈ એ વાત કરે છે. સવારે વસરામભાઈ સાગરચીયાએ કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી બંનેને ફોન કરેલો કે અમને સીએમ સાહેબને મળવા દો. સીએમ સાહેબને અમે 5 જણા જઈને આવેદનપત્ર આપવા માગીએ છીએ. એ ટાઈમ ન આપવામાં આવ્યો. મેં ખુદે કલેક્ટરશ્રી સાથે વાત કરી. કલેક્ટરશ્રીએ મને એવું કીધું કે સીએમ સાહેબનો કાર્યક્રમ બીજી છે અશોકભાઈ, આ શક્ય નથી. મેં કીધું ઓકે. પછી ડીસીપી સાહેબ ત્યાં આવ્યા. ડીસીપી સાહેબે સ્થળ ઉપરથી મેં અમને એવું કીધું કે બપોરે 2 વાગ્યાની આ વાત છે, 1:45 વાગ્યાની. 1:45 વાગ્યે ડીસીપી સાહેબે એવું કીધું કે તમે 4 વાગ્યા કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબને હું તમને ફરીથી મેળવી દઉં છું. ત્યાર પછી અમે ત્યાંથી સ્થળ ઉપરથી છૂટા પડ્યા. છૂટા પડીને અમે 4 વાગે કલેક્ટર ઓફિસમાં ગયા ત્યારે પણ ત્યાં ડીસીપી સાહેબ, થોરારા પીઆઈ, બધા લોકો હાજર હતા. એ જ અમને ઉપર લઈ ગયા. એટલે કમલેશભાઈને અડધુડી વાતની ખબર છે એટલે એમને જે વાત કહી છે કે આ પદ્ધતિ છે એ પદ્ધતિ મુજબ જ અમે ગયા છીએ. અમે પદ્ધતિની બહાર કોઈ વસ્તુ કરી જ નથી. જી કમલેશભાઈ, આપ અશોકભાઈને સીધો સવાલ પૂછી શકો છો. અશોકભાઈ, હું સ્વાભાવિક રીતે મુખ્યમંત્રીશ્રી સાથે હતો. મુખ્યમંત્રીશ્રીને મળવું હોય તો ઓચિંતાનો ક્યારે પણ કોઈ પણ પાર્ટીના મુખ્યમંત્રીશ્રી હોય એનો પ્રોટોકોલ હોય, એનો મિનિટ ટુ મિનિટ નો કાર્યક્રમ ગોઠવાયેલો હોય છે અને મુખ્યમંત્રીશ્રીના પ્રતિનિધિ તરીકે કલેક્ટર હોય છે. કમલેશભાઈ, પેલા મારી વાત સાંભળીજો. કમલેશભાઈ, મારી વાત સાંભળીજો. અમે ત્યાં આવ્યા નથી. અશોકભાઈ, આપ નથી આવ્યા. વસરમભાઈની વાત મને, કમલેશભાઈ, અમે ત્યાં આવ્યા નથી. અરે કોઈ પણ મુખ્યમંત્રી હોય, કોઈ પણ આવીને એમ કહે કે મારે અત્યારે મળવું છે તો એ રીતે ન હોય. એનો ના, વસરમભાઈ સ્થળ ઉપર નથી આવ્યા. મુખ્યમંત્રી શ્રી રાજકોટની કોઈ પણ ત્યાં નથી આવ્યા. અમે કોઈ ત્યાં આવ્યા નથી. વસરમભાઈ પણ ત્યાં નથી આવ્યા. અરે વસરમભાઈ આવ્યા નથી. કમલેશભાઈ, તમે ખોટી, કમલેશભાઈ તમે ખોટી વાત કરો છો. અમારામાંથી કોઈ પણ માણસ ત્યાં, વસરમભાઈની જે તમે વાત કરો છો કે વસરમભાઈ નથી, વસરમભાઈ સ્થળ ઉપર આવ્યા. સીએમ સાહેબ ના કાર્યક્રમની જગ્યાએ અમે પણ નથી આવ્યા. સ્થળ ઉપર આવ્યા નથી. તમે કહો છો કે મુખ્યમંત્રી શ્રી સમય આપ્યો નહીં. મુખ્યમંત્રી, તમારી વાત ખોટી છે. મિનિટ નો કાર્યક્રમ બનેલો હોય છે એને વાત કરવી જોઈએ. આજે કોઈ પણ પ્રશ્ન હોય મુખ્યમંત્રી શ્રી નહીં, કલેક્ટર સાથે વાત કરી. તમે હજી સમજો, તમે તમે સ્પષ્ટ શબ્દોમાં નહીં 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 તમે સમજાવ કરી વાત કરો છો. કમલેશભાઈ, કોઈ પણ જીદ નહીં, કોઈ પણ પ્રશ્નમાં અત્યારે જ મારે મળવું છે. તમે બાકીના કામ પડતા મૂકીને અમને મળો, આ વાત વ્યાજબી નથી. જી અશોકભાઈ, સવાલ તે થાય છે કે શું આ હવે એક ઈગોનો સવાલ થઈ ગયો છે? કારણ કે વિડીયોમાં પણ આપ તેવું બોલતા સંભળાયા કે તું તારી કરીને વાત નહીં કરવાની મારી સાથે. તો શું આ એક ઈગોનો પ્રશ્ન થઈ ગયો છે? ભલે આપ જનતાના પ્રશ્ન લઈને ગયા હતા. હેલો, જી અશોકભાઈ, હું આપને પૂછી રહ્યો છું. હેલો, હેલો, મારી સાથે તું તારી કરીને વાત નહીં કરવાની. પછી કલેક્ટર શ્રી સોરી કીધું કે તમને દુઃખ લાગ્યું હોય તો સોરી, એટલે પ્રશ્ન નો ત્યાં જ પૂરો થઈ ગયો. જી, તો હવે પ્રશ્ન અગર પૂરો થઈ ગયો તો કલેક્ટર સાથે ફરી મળવાનો સમય નક્કી થયો છે કે નથી થયો? ના, પછી તો મેડા ને કલેક્ટર શ્રી ના મેડા પછી જ પાછી વાત થઈ. જી બરાબર છે. તો પછી પછી કલેક્ટર સાથે તમારી શું વાત થઈ? કલેક્ટરે પછી અમે કલેક્ટર શ્રી ને મેડા, કલેક્ટર શ્રી એ મને મને હા જી, પછી કલેક્ટર શ્રી સાથે વાત થઈ એટલે એને એમ કીધું કે મારા જ્યુડિશિયેશન માં આવતું નથી, એટલે તમે કમિશનર શ્રી ને મળવા કોર્પોરેશન જાઓ. અને ત્યાર પછી અમે કમિશનર શ્રી કોર્પોરેશન ને મળવા ગયા.
જી 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 કમલેશભાઈ, મતલબ કલેક્ટર કહી રહ્યા છે કે હવે આ તેમના હાથમાં આ મામલો નથી આવતો, જે રજૂઆત કરવા ગયા હતા અશોકભાઈ. અને વાતનો છેદ ત્યાં જુડી જાય છે, કારણ કે ત્યારબાદ કલેક્ટરે પણ માફી માંગી લીધી તેમણે જે પણ કહ્યું તેના માટે, અને અશોકભાઈએ પણ તેમની વાત માની લીધી. અશોકભાઈ પ્રશ્ન લઈને ગયા હશે તો ખ્યાલ હશે ને કે કલેક્ટર નો પ્રશ્ન છે કમિશનર સિંહનો છે કે મુખ્યમંત્રી સિંહનો છે. જી કલેક્ટર ઓફિસે કલેક્ટર જ મળે, મ્યુનિસિપાલિટી કમિશનર તો ન મળે. જી મતલબ તમારું કહેવું છે કે તેમને તે ખબર નથી કે ક્યાં રજૂઆત કરવી. એમને એને એને કલેક્ટર સિંહ એવું કીધું કે મારા તાબા હેઠળ નો પ્રશ્ન નથી, તો સ્વાભાવિક રીતે અશોકભાઈ ને ખબર હોવી જોઈએ કે આ કલેક્ટર નો પ્રશ્ન નથી. જી અશોકભાઈ, મતલબ કમલેશભાઈ કહી રહ્યા છે કે આપને ખબર જ નથી કે કોને રજૂઆત કરવી. કમલેશભાઈ ને કહે તમારા જાહેર જીવન કરતા મારું જાહેર જીવન ડબલ છે, એટલે મને સલાહ આપવાની તમારી જરૂર નથી. મારે ક્યાં જવું, હું કરું એવું નક્કી કરું છું. ખોટી વાર્તાઓ બંધ કરો, કારણ કે હું કોઈની મહેરબાનીથી પ્રમુખ થઈ નથી આવ્યો. તમારી જેમ કોઈને ચમચાગીરી હતી અમે પ્રમુખ થઈ નથી આવ્યા. કમલેશભાઈ ખોટી વાતો બંધ કરો, વાત જાણીને પ્રયાસ કરજો. અમે મારું જી 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 રાજકારણ છે, હું ચાહું. જી જરૂરથી અશોકભાઈ, અશોકભાઈ આપનો અને કમલેશભાઈ આપનો બંનેનો અમારી ઝી 24 કલાક સાથે જોડવા બદલ આભાર. પણ હવે સબ ભલા તોંત ભલા, કારણ કે હવે કલેક્ટર સાથે પણ વાત થઈ ગઈ છે અને હવે તેઓ કમિશનર રજૂઆત કરશે. તો આખરે શા માટે આખો આ વિવાદ સર્જાયો, જે વિડીયો આપ હાલમાં ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આવો તે વિડીયો અને અવાજ સાથે પણ હવે જોઈએ. કલેક્ટર હો કે ભાઈ, અહીંયા કઈ દેવાની જરૂર હતી કે આમ કમી ના.